નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડીયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન પાઠ ચાર કાર્બન અને તેના સંયોજનો જેમાંથી આજે આપણે પ્રશ્ન નંબર ચાર કાર્બનની ચતુહ સંયોજકતા એટલે કે આ પાઠના હૃદય પ્રશ્ન વિશે ચર્ચા કરવાના છીએ એટલે આ પ્રશ્નને ખાસ સંપૂર્ણ જોશો એટલે કે જો આપણે વારમાં ન ખ્યાલ આવે તો બીજી વાર અથવા તો ત્રીજી વાર જોઈને આ પાઠ પ્રશ્નને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું આપણે કારણ કે જો આ પ્રશ્ન આપણો ક્લિયર થઈ જશે તો આવનારા એટલે કે આ પાઠના અન્ય પછીના પ્રશ્નો જે છે કે જેમાં કાર્બન સંયોજનો ધરાવતા સમીકરણો આપણે સોલ્વ કરવાના થશે તો ત્યારે આ પ્રશ્ન આપને ખૂબ જ મદદરૂપ થશે એટલે ખાસ જોઈ લેશું આપણે પ્રશ્નને અંતક સુધી જોશું આ વિડીયોને બરાબર છે તો ચાલો શરૂ કરીએ કાર્બનની ચતુહ સંયોજકતા ચતુહ એટલે કેટલી તો ચતુહ એટલે ચાર શું કામ કાર્બનની ચાર સંયોજકતા કીધી છે એની પાછળનું કારણ શું છે એ તો આપણે સમજવાનું છે આ પ્રશ્નમાં બરાબર કાર્બનની ચતુઃ સંયોજકતા શું કામ કીધી છે એ તો સમજવાનું છે આપણે નથી ખ્યાલ એ તો વાત છે તો પ્રશ્ન છે એ સોલ્વ કરીએ કાર્બનની ચતુઃ સંયોજકતા સમજાવો તો પહેલી વસ્તુ તો એ છે કાર્બનનો પરમાણીય ક્રમાંક કેટલો છે છ તો જોઈએ પરમાણ્ય ક્રમાંક છ છે એટલે એની સંયોજકતા કેટલી થશે તો કે ચાર થશે બરાબર પરમાણુ ક્રમાંક છ પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અથવા તો એની ફરતે ભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન છે તો પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા ને શું કહેવાય એનો પરમાણુ ક્રમાંક તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય ને એટલો જ એનો શું હોય પરમાણુ ક્રમાંક પરમાણુ ભારની વાત નથી કરતો પરમાણુ ભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો ઓકે તો પરમાણુ ક્રમાંક છ છે એટલે ઇલેક્ટ્રોન કેટલા થયા ભાઈ છ ઇલેક્ટ્રોન છ થયા એટલે કાર્બનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થાય કેટલી તો કે ભાઈ બે ચાર થાય બરાબર છે ને હા કારણ કે આપણે ખ્યાલ છે પહેલી કક્ષામાં બે ભરવાના બીજીમાં આઠ ભરવાના ત્રીજીમાં આઠ ભરવાના પછી અઢાર અઢાર બત્રીસ અને બત્રીસ આ રીતની છે ગોઠવણી બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ બત્રીસ એનું સામાન્ય સૂત્ર છે ટુ એન સ્ક્વેર જ્યાં એન બરાબર કક્ષાનો શું લખવાનો હોય ક્રમ એ આપણે આગળ ચર્ચા કરીશું વિગતવાર તો બાહ્ય કક્ષામાં કેટલા છે ચાર કાર્બનની નજીકનું તત્વ કોણ હિલિયમ અથવા તો નિયોન હિલિયમનો પરમાણુ ક્રમાંક બે છે નિયોનનો પરમાણુ ક્રમાંક દસ છે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લેવા જઈએ તો કેટલી થશે બે નિયોનની કેટલી થશે બે આઠ હવે આ ભાઈની કક્ષામાં એટલે કે કાર્બનની કક્ષામાં ચાર છે તો ચારનું શું કરવું પડે કાં તો ચાર ગુમાવવા પડે કાં તો ચાર મેળવવા પડે અથવા તો એ ગુમાવી પણ ન શકતા હોય મેળવી પણ ન શકતા હોય તો ત્યારે ચારની શું કરવી પડે ભાગીદારી તો પ્રશ્ન કેટલા ના એવો ચારનો જ ને કાં તો ચાર ગુમાવી દે સોલ્વ થઈ ગયું અથવા ચાર મેળવી લેલા આઠ થઈ ગયા અથવા તો બાહ્યકક્ષામાં ચારની શું કરી નાખીએ ભાગીદારી બાહ્યકક્ષા પૂર્ણ થઈ ગઈ ટૂંકમાં બાહ્યકક્ષા પૂર્ણ હોવી જોઈએ ખ્યાલ આવે છે એટલે ચારનો વહીવટ કરવો પડે એટલા માટે શબ્દ કયો વાપરો છે ચતુહ સંયોજકતા એવો શબ્દ છે ખ્યાલ આવે છે જોઈએ આગળ કાર્બનનો વિકલ્પ સ્વરૂપે ખાલી જગ્યા સ્વરૂપે ખરા ખોટા સ્વરૂપે આપણે યાદ રાખી લઈશું ઓકે કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ થશે કઈ રીતે થશે કે કક્ષામાં બે એલ કક્ષામાં ચાર અહીંયા શું આપ્યું છે જુઓ કાર્બનનો પરમાણુ ક્રમાંક કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો આપ્યો છે મિત્રો છ ઇલેક્ટ્રોન રચના શું થઈ બે ચાર પેલી કક્ષામાં કેટલા સમાણા બે પેલી કક્ષાને શું કરવાનું કેથી શરૂ કરવાનું બહુ સિમ્પલ યાદ રાખવાનું છે આ વિજ્ઞાન ભણાવે છે કોણ કલ્પેશ્વર કલ્પેશ્વરનો પહેલો અક્ષર શું થાય કે બસ તો કેથી યાદ રાખો સરસ છે ને હા તો પહેલી કક્ષા કે પછી એલ જો હજી વધારે હોય હજી વધારે હોય તો કઈ આવશે એમ અને એન એટલે ચાર કક્ષા કે એલ એમ અને એન આપણે એન સુધી જાવન થશે નહીં એટલે ચિંતા નહીં કરતા અને જાવન થશે તો હું ઓછાઓ સાથે ઓકે તો એની ઇલેક્ટ્રોનિકના શું થાય બે ચાર પહેલી કક્ષામાં બે અને બીજી કક્ષામાં ચાર આ શું છે એનો પરમાણુ ક્રમાંક છ સમજાય છે જે આપણે અલગ રીતે બોર્ડમાં હમણાં સમજ્યા ઓકે જો આ કાર્બન છે સંયોજકતા ચાર છે એટલે ચાર અન્ય સાથે શું થઈ ગયું છે જોડાઈ ગયું છે આપણે ખાલી સમજવા માટે ઉદાહરણ લીધું છે આમ કાર્બન પરમાણુ તેના બાહ્ય કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે ચલો અહીંયા તમને કોની ઇલેક્ટ્રોન રચના બતાવી છે કાર્બનની કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે બે ચાર તો પેલી કક્ષામાં કેટલા સમય છે એટલે કે કે કક્ષામાં કેટલા થયા બે તો આ કે કક્ષા છે ગણી લ્યો કે કક્ષામાં એક અને બે બીજી કઈ કક્ષા છે એલ એલ કક્ષામાં કેટલા થયા ચાર થયા જુઓ એક બે ત્રણ ચાર કઈ કક્ષા છે એલ કક્ષા છે હા અહીંયા આ આ ન્યુક્લિયસ કહેવાય શું કહેવાય મિત્રો ન્યુક્લિયસ જો એમાં લખ્યું છે છ પ્રોટોન છ ન્યુટ્રોન છ પ્રોટોન છે ને છ ન્યુટ્રોન છે ગ્રીન કલરનું છે ઇલેક્ટ્રોન છે આ પ્લસવાળું છે બ્લુ કલરનું પ્રોટોન છે અને આ રેડ કલર જેવું છે એ ન્યૂટ્રોન છે આ કાર્બનનો પરમાણુ છે પહેલી કક્ષામાં કેટલા હમણાં કે કક્ષામાં બે દેખાય છે ને એક અને બે બીજી કક્ષા એલ એક બે ત્રણ અને ચાર તો આમ કાર્બન પરમાણુ તેની બાહ્ય કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે ખ્યાલ આવી ગયો બાહ્ય કક્ષામાં અને મેં તમને અગાઉના વિડીયો લેક્ચરમાં કીધેલું હતું જે કાંઈ વહીવટ થશે એ કઈ કક્ષામાં થશે બાહ્ય કક્ષામાં આપવાની વાત થાય તોય ભલે ઇલેક્ટ્રોન મેળવવાની વાત થાય તોય ભલે ભાગીદારીની વાત થાય તો ભલે થશે બધો વહીવટ ક્યાં બાહ્ય કક્ષામાં ક્યાં બાહ્ય કક્ષામાં તો એની બાહ્ય કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે આગળ કોઈ પણ તત્વની પ્રતિક્રિયાત્મકતા એટલે કે એની સક્રિયતા સંપૂ સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે જો કોઈપણ તત્વ છે એ સક્રિય કેટલું છે કોઈપણ તત્વ સક્રિય કેટલું છે એ શેના આધારે સમજાવી શકાય છે તો એની સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એની બાહ્યતમ કક્ષા કેવી હોવી જોઈએ સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોવી જોઈએ જેની બાહ્ય કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય ને મિત્રો એને કહેવાય નિષ્ક્રિય કેવા નિષ્ક્રિય એ કોઈની સાથે કશી ભાગીદારી ના કરે મેળવે નહીં ગુમાવે નહીં આપલે પણ ના કરે એટલે કે ભાગીદારી પણ ના કરે કશું નહીં કરે તો કોઈપણને છે ને એના જેવું બનવાનું મન થાય એટલે શું કરશે તો એના જેવું બનવા માટે એ નવો રસ્તો અપનાવશે કે આપલે કરશે કે ભાગીદારી કરશે એટલે કે છે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ છે બધાને જો કોના જેવું થવું છે નિષ્ક્રિય થવું છે બરાબર જેની બાહ્ય કક્ષા પૂર્ણ છે એના જેવું થવું છે જેમ કે મેં તમને એમને સમજાવ્યું હિલિયમ અને નિયોન બરાબર બાહ્ય કક્ષા પૂર્ણ છે તો કે હા બસ તો આના જેવી વૃત્તિ છે બધાની તો કોઈપણ પણ તત્વની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ કોના પર આધાર રાખે છે તો કોઈપણ તત્વોની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ જેની બાહ્યતમ કક્ષા હોય એવા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ પર આધાર રાખે છે એને આધારે સમજાવી શકાય આયનીય સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને પ્રાપ્ત કરે છે જો આયોન શબ્દ આયનીય સંયોજનો એટલે આપણે બીજો પ્રશ્ન સમજ્યા હતા જો કદાચ ન જોયો હોય તો જોઈ લેજો મિત્રો બીજો પ્રશ્ન હતો આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો જેમાં મેં તમને આયનીય સંયોજનોનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજાવેલું છે તો અહીંયા ડાયરેક્ટ વાત કરીએ આયનીય સંયોજનોની રચના કરતા બરાબર આ આયનીય સંયોજન કયું છે એને સીએલ તો એ નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે શું કરશે કાં તો ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ગુમાવશે અહીંયા સોડિયમ શું કરતું હતું ઇલેક્ટ્રોન ગુમાવતું હતું બરાબર અને ક્લોરીન શું કરતું હતું ઇલેક્ટ્રોન મેળવતું હતું એટલે આઈનીય સંયોજન બન્યું હતું કયું એને સીએન તો આયનીય સંયોજનો આવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કયો રસ્તો અપનાવશે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાનો જ્યારે કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે અષ્ટક રચના અષ્ટક રચના એટલે કે બાહ્ય કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન કરવા જેને કહેવાય અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તેણે શું કરવું પડે કાં તો ચાર ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો ચાર ઇલેક્ટ્રોન ગુમાવવા પડે શું કામ ચાર ઇલેક્ટ્રોન મેળવવા પડે કે ચાર ગુમાવવા પડે કારણ કે કાર્બન ભાઈની બાહ્ય કક્ષામાં કેટલા છે ચાર તો એને હિલિયમ જેવું અથવા તો નિયોન જેવું થવું હોય તો એને શું કરવું પડે કાં તો ચાર ગુમાવવા પડે કાં તો ચાર મેળવા પડે બીજો કોઈ રસ્તો નથી આયની સંયોજનોની જેમ એટલે આ શબ્દ વાપરો છે આપણે ચાર ગુમાવવા કે ચાર મેળવવા જરૂરી છે જો કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો પ્રશ્ન અહીંયા આવે છે સમજાણું તો 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 જો જો અને કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો શું કરવું પડે તો તે ચાર ઇલેક્ટ્રોન મેળવીને કાર્બન ચાર માઇનસ આયન બનશે એટલે કે એને શું કહેવાય એનાયન એનાયન એટલે કે ઋણ આયન બનાવી શકે છે જો કાર્બન ચાર ઇલેક્ટ્રોન મેળવે તો એ શું બનાવી શકે છે ઋણ આયન બનાવી શકે છે પરંતુ છ પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે દસ ઇલેક્ટ્રોન એટલે કે વધારાના ચાર ઇલેક્ટ્રોનને સમાવવા મુશ્કેલ થઈ શકે છે એટલે કે દસ ઇલેક્ટ્રોનને આકર્ષી રાખવા એના માટે મુશ્કેલ થઈ શકે છે જે અસ્થાયી છે એટલે આપણો આ પ્લાન કેવો ગયો ફ્લોપ બરાબર સમજીએ કાર્બન ચાર ઇલેક્ટ્રોન મેળવે છે બરાબર ધારો કે કાર્બને ચાર ઇલેક્ટ્રોન મેળવા કાર્બન ઇલેક્ટ્રોન એટલે શું છે બે ચાર ધારો કે કાર્બને ચાર ઇલેક્ટ્રોન મેળવા તો કાર્બન શું બનશે માઇનસ ચાર આયન બનશે બરાબર હવેન હવે બાહ્યકક્ષામાં કેટલા થશે બે આઠ આવું થયું ઓકે કાર્બન પાસે પ્રોટોન કેટલા હતા છ ઇલેક્ટ્રોન કેટલા હતા છ હવે એને ઇલેક્ટ્રોન કેટલા મેળવા ચાર ઇલેક્ટ્રોન થયા કેટલા દસ ઇલેક્ટ્રોનનો વીજબાર કેવો ઋણ ઓકે પ્રોટોન કેટલા છે છ પ્રોટોનનો વિજભાર કેટલો થયો ધન દસમાંથી ચાર જશે સોરી જશે કેટલા વધશે મોટા નિશાની આવી એટલે કાર્બન કેવો બન્યો માઇનસ ચાર ખબર પડી ગઈ પણ છ પ્રોટોન ધરાવતા કાર્બન માટે આ દસ ઇલેક્ટ્રોનને સમાવવા શું થઈ ગયા મુશ્કેલ થઈ જાય એટલે કે આ દસ ઇલેક્ટ્રોનને એ આકર્ષી શકશે નહીં એટલે પરમાણુ કેવો બનશે અસ્થાયી બનશે પરમાણુ કેવો બનશે અસ્થાયી બનશે અને પરમાણુ અસ્થાયી બને એટલી શક્ય નથી એટલે કાર્બન છે એ ચાર ઇલેક્ટ્રોન મેળવશે આ વાતમાં દમ છે નહીં બરાબર એટલે આઈનિય સંયોજન બનશે નહીં આગળ વધીએ થોડાક હજી ચલો આ પ્લાન્ટ તો ફેલ ગયો જો એ મેં તમને બતાવ્યું છે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છ ઓકે કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બે પહેલો બીજો એલ કક્ષામાં કેટલા છે ચાર એટલે ટોટલ કેટલા થઈ ગયા છ હવે એ ચાર ઇલેક્ટ્રોન મેળવે છે જો દેખાય છે આ સામાન્ય કાર્બન છો નેચરલ હવે ચાર ઇલેક્ટ્રોન એ મેળવે છે ચાર મેળવે એટલે કેટલા થશે તો પેલી કે કક્ષામાં કેટલા છે બે બીજીમાં એક બે આ ત્રણ અને ચાર હતા હવે બીજા એ ચાર મેળવે છે એટલે કેટલા થશે પાંચ છ સાત અને આઠ આવી ગયું અનસ્ટેબલ અસ્થાયી અનસ્ટેબલ એટલે કેવો અસ્થાય કાર્બન માઇનસ બની ગયું ખ્યાલ આવે છે એટલે આ પ્લાન કેવો જશે મિત્રો તો કે આ પ્લાન આપણો ફેલ જશે કાર્બન ચાર ઇલેક્ટ્રોન મેળવી શકશે નહીં બીજો પ્લાન અપનાવીએ મેળવવાની ભાઈ ફેલ ગયો હવે બીજો કયો અપનાવશું ગુમાવવાની બરાબર ને એને તો નિષ્ક્રિય બનવું છે કાંઈ નહીં ચાલો બીજો પ્લાન કાર્બન ચાર ઇલેક્ટ્રોન બના ગુમાવીને કાર્બન ચાર પ્લસ આયન એટલે કે કેટાયન કેટાયન એટલે કે ધનાયન બનાવી શકે છે હવે શું કરશે એ ચાર મેળવશે સોરી આ ચાર ગુમાવશે ચાર ગુમાવશે એટલે ધનાયન બનશે પરંતુ છ પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે ચાર ઇલેક્ટ્રોન દૂર કરીને માત્ર કેટલા ઇલેક્ટ્રોન વધશે બે તો બે ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન એટલે કે કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે જે કેવો થઈ ગયો તો કે અસ્થાયી થઈ ગયો કેવો થઈ ગયો તો કે અસ્થાયી થઈ ગયો ખ્યાલ આવે છે જો કઈ રીતે ચાર એને ગુમાવવાની વાત હતી સોરી ચાર મેળવવાની હવે ચાર ગુમાવશે કેટલા ગુમાવ્યા ચાર ગુમાવશે એટલે ધન એન બનશે તો ઇલેક્ટ્રોન રીતના શું થઈ ગઈ બે ઓકે આપને ખબર છે પ્રોટોન કેટલા છે છ ઇલેક્ટ્રોન કેટલા થાય છ હતા એમાંથી ચાર એને દૂર કર્યા હવે કેટલા વધ્યા બે ઓકે હવે કેટલા વધા ખાલી બે વૈધા ને બરાબર હવે માત્ર બે ઇલેક્ટ્રોન જ વિધા તો હવે શું કહે છે બે ઇલેક્ટ્રોન વખતે એને ઉર્જા મોટા પ્રમાણમાં ગુમાવી પડશે એટલે આ વસ્તુ પણ શક્ય નથી એટલે કાર્બન છે એ ચાર ઇલેક્ટ્રોન મેળવે તોય શક્ય નથી ચાર ગુમાવે તો પણ શક્ય નથી આ પ્લાન પણ આપણો કેવો જશે ફેલ જશે એટલે કે ચાર ઇલેક્ટ્રોન ગુમાવે એટલે માત્ર બે ઇલેક્ટ્રોન જ વિધા પરિણામે કેટાઇન બનવા માટે એને મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે જે કેવું છે અસ્થાયી છે એટલે કાર્બન ટૂંકમાં આયનીય સંયોજન બનાવી શકશે નહીં તો હવે એક જ રસ્તો રહ્યો નહીં ગુમાવી શકે નહીં મેળવી શકે તો હવે એક જ રસ્તો કયો રહ્યો ભાગીદારી કયો રહ્યો ભાગીદારી તો ચાલો ભાગીદારીમાં જમાવી જોઈએ એમાં કદાચ સફળ થઈ જાય તો બરાબર પ્રયત્ન તો કંઈ મૂકી તો ન દેવાય આપણે સફળ ન થાય તો ચાલો ટ્રાય કરીએ એમાં પણ ટૂંકમાં કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયોનિક બંધથી જોડાઈ શકતો નથી એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવી કે ઇલેક્ટ્રોન મેળવી એટલે કે ધન આયન બનાવી કે ઋણ આયન બનાવી એ કાર્બન છે એ સહસંયોજક બંધ એટલે કે આયનીય બંધ સોરી આયનીય બંધનું નિર્માણ કરી શકતો નથી આથી કાર્બન પરમાણુ આથી કોણ તો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે નવો રસ્તો અપનાવશે હો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકતો નથી સોરી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી કે મેળવી શકતો નથી ત્યારે હવે નવો રસ્તો શું અપનાવશે તો કાર્બન પોતાના જેવા અન્ય કાર્બન સાથે અથવા તો અન્ય તત્વોના પરમાણુ સાથે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરશે ગુમાવી શકતો નથી મેળવી શકતો નથી એટલે શું રસ્તો અપનાવશે તો કાર્બન એના જેવા બીજા અન્ય કાર્બન સાથે અથવા તો અન્ય કોઈ પણ પરમાણુ હાઇડ્રોજન છે નાઇટ્રોજન છે ઓક્સિજન છે તો એમની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અને સહસંયોજક બંધનું શું કરશે નિર્માણ કરશે તો બે પરમાણુઓના બાહ્યતમ કોષના અથવા તો બાહ્યતમ કોષ ન લખવું હોય તો શું લખી શકાય કક્ષાના તો બે પરમાણુઓના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતા એટલે કે રચાતા બંધને કયો બંધ બંધ કહેવાય કહેવાય જે આપણે પ્રશ્ન નંબર ત્રણ સ બંધ સ સંયોજક બંધના ગુણધર્મો ચર્ચા કરી હતી ત્યારે ચર્ચા કરી દીધી કે બે પરમાણુઓની કઈ કક્ષા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય અને એ સંયોજનને સહસંયોજક સંયોજન કહી શકાય દાખલા તરીકે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું છે બે આઠ સાત તો એની બાહ્ય બાહ્યકક્ષમ કેટલા છે સાત ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો ક્લોરીનની બાહ્ય કક્ષામ કેટલા છે સાત ક્લોરીનની બાહ્ય કક્ષા કેટલા છે સાત હવે શું કરશે તો બંને ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે જો હવે ગણી લ્યો બે ચાર છ બે આઠ બે ચાર છ બે આઠ એટલે બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે એક સિંગલ બંધ બન્યો એટલે આને કહેવાય સ સંયોજક બંધ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રીતના શું છે બે છ કક્ષામાં છ છે ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ હવે છ છે તો એને કેટલા ઘટે છે રાઈટ બે ઘટે છે તો કેટલાની ભાગીદારી કરશે બબ્બેની જો ચાર પાંચ છ સાત આઠ ચાર પાંચ છ સાત આઠ તો બબ્બેની ભાગીદારી કરી તો કેટલા બંધ બનશે બે ડબલ બંધ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રીતના શું છે બે પાંચ બાહ્યકક્ષમ પાંચ કેટલા ઘટે ત્રણ બાહ્યકક્ષમ પાંચ લઈ લે એક બે ત્રણ ચાર પાંચ થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ હવે પાંચ છે તો એને ત્રણ ઘટે તો ત્રણ તરની શું કરી પડશે ભાગીદારી કરવી પડશે ચાલો ત્રણ તરની ભાગીદારી કરી જુઓ છ બે આઠ છ બે આઠ તો ત્રણ તરની ભાગીદારી કરી તો જેટલાની ભાગીદારી કરી એટલા બંધ બને તો આમ જે પરમાણુઓના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધનું નિર્માણ થાય એને સસંયોજક બંધ કહેવાય અને આવા સંયોજનોને સસંયોજક સંયોજનો કહેવાય તો સ બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના હોય છે અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરશે કોના જેવી નિષ્ક્રિય વાયુ જેવી અહીંયા મેં તમને મિથેનનું ઉદાહરણ આપ્યું છે જોઈ લઈએ આપણે કાર્બન ઇલેક્ટ્રોન શું છે બે ચાર કક્ષામાં કેટલા છે ચાર તો જુઓ કાર્બનની બાહ્ય કક્ષામાં કેટલા છે એક બે ત્રણ અને ચાર હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રીતના શું છે એક તો હાઇડ્રોજન બધા પાસે કેટલા છે એક એક ઇલેક્ટ્રોન છે જો હવે હાઇડ્રોજનને કોના જેવું બનવું છે હિલિયમ જેવું તો હિલિયમ જેવું બનવા માટે કેટલા જોઈ બે કાર્બનને કોના જેવું બનવું છે નિયોન જેવું તો નિયોન જેવું બનવા માટે બાહ્યકક્ષમ કેટલા જોઈ આઠ તો આમાં બંનેની જે માંગ છે ને એ સંતોષ આવી જાય ચાલો હવે ભાગીદારી કરે હવે બધા નજીક લઈ આવે હાઇડ્રોજનને લી આવ્યા હવે કાર્બન જો બધા જ હાઇડ્રોજન પાસેથી એક એક ઇલેક્ટ્રોન લઈ લે દેખાઈશ ગણી લ્યો જો કાર્બનની બાહ્ય કક્ષામાં થઈ ગયા આઠ થઈ ગયા આઠ તો બસ બાહ્ય કક્ષા સંતોષાઈ ગઈ આપણે એમ થાય કે સર તો હાઇડ્રોજનનું શું બિચારાનું એટલે ભાઈ હાઇડ્રોજનનું થઈ ગયું જો થઈ ગયા ને બે જો સંતોષ થઈ ગઈ એટલે આમ બંનેનું સંતોષાઈ જાય છે ખ્યાલ આવે છે તો આ રીતે શું થશે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે હાઇડ્રોજન પાસે અને કાર્બન પાસે પણ એક એક ઇલેક્ટ્રોનની પણ કાર્બનની બાહ્યકક્ષામાં આઠ કરવા તા તો આઠ થઈ ગયા હાઇડ્રોજનની બાહ્યકક્ષા બે કરવા તો બે થઈ ગયા તો આમ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય તો કાર્બનની ચતુ સંયોજકતા ખબર પડી ગઈ કાર્બન કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે કેટલા ચાર એટલે એની કઈ સંયોજકતા કીધી ચાર સંયોજકતાને શું કહેવાય ચતુઃ સંયોજકતા તો કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવી નહીં શકે મેળવી નહીં શકે એટલે કે એનાયન કે કેટાયન ધનાયન કે ઋણાયન બનાવી શકશે નહીં તો એને કયો રસ્તો અપનાવવો પડશે ઇલેક્ટ્રોનની ભાગીદારી તો એમાંય સફળ થઈ જાય છે તો આમ કાર્બન શું કરશે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અસંખ્ય કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે જે આપણે આગળ ભણીશું એટલે ખ્યાલ આવશે કે કેટલાક કાર્બનિક સંયોજનો છે જે આપણા માટે યાદ રાખવા પણ ઘણીવાર મુશ્કેલ થઈ જતા હોય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધુ માહિતી આવનારા પછીના વિડીયોની અંદર મેળવીશું અસ્તુ જય હિન્દ જય ભારત